જય શ્રી કૃષ્ણ. તો સવારથી જય શ્રી કૃષ્ણથી સ્ટાર્ટ કરીએ આપણે. ડિસ્કો રાધે રાધે, હાથ ઉઠ્યા, જય ભગવાન. ડિસ્કો ડિસ્કો તો અત્યારે અમે પરસોત્તમ માસ મહિનો ચાલે છે, પરસોત્તમ મહિનો 35 દિવસનો હોય, તો અમે પૂજા દરરોજ ડેલી કરવા જઈએ છીએ. તો પૂજા કરીને આવીને અમે મહાદેવને પાણી ચઢવા કહેતા, કારણ કે આજે 11 છે, તો ભક્તિ ચંદન અમે ચાલો પણ કરેલો છે. તો હવે ભક્તિ ભગવાનને, ભક્તિ કૃષ્ણ ભગવાનની ટી શર્ટ પણ પહેરેલી છે, એટલે ભક્તિ ઘરે આવીને હવે મસ્તી કરે છે મસ્ત. તો બારે વરસાદ પડે છે, જ્યારે કપડાં નાખે છે ત્યારે વરસાદ ચાલુ થાય, પણ જ્યારે અંદર લઈ લે તો પેલો તડકો આવી જાય, તો કપડાં સુકાતા નથી. તો આખા ઘરમાં કપડાં સુકાયા છે, કારણ કે સારા સુકાય ના તો વાસ કપડામાંથી માર, તો એને સુકાવા તો જોઈએ ને. અને આ ભક્તિને બે ચોટલીઓ વાળી છે, ત્રીજી વાર વાળી છે, પણ ત્રીજી વાર ત્રણેય વાર બગાડ કાઢી ચોટલી. તો હવે મકોડે વરાવી નથી, બપોર પછી સાંજે વરાવીશ. તો ભક્તિ ટી શર્ટ ચાવે છે, મને લાગે ને ભૂખ લાગી છે. તો ભક્તિને એમ કે હાથ ઉચા, તો હાથ ઉચા જય ભગવાન, તો જય ભગવાન કરે છે જય ભગવાન. તો જય ભગવાન પણ એ પરસોત્તમ મહિનામાં જ એને કરતા શીખી છે, કારણ કે અમે ત્યાં પૂંજવા જઈએ તો બધા બધી જે બાઈઓ હોય એ બધા જય ભગવાન કરે, તો જોઈ જોઈને એને જય ભગવાન કરતા હોય. તો હવે બપોરનું જમવા માટેનું રોટલીનો લોટ બાંધેલો છે, એટલે શાક તો થઈ ગયું છે, રોટલીનું લોટ જોડે જોડે બાંધી દીધું હતું. તો હવે રોટલી બનીને શેકવાની છે, તો હવે રોટલી બનીને શેકીશું. એ પહેલાં ભક્તિને આપી દઈશું નાસ્તો, તો ભક્તિ બેઠી બેઠી નાસ્તો કર્યા કરશે ને, ત્યાં હવે હું બનાવી દઈશું રોટલી. એકને ભક્તિ હેરાન કરે, આમ જાય આમ જાય. તો રોટલીને શાક તો થઈ ગયું છે, મરચાં થેલા છે, અને આ છે કેરા, તો મસાલાવાળા કેરા, આ થેલા મરચાં, દૂધ, છાશ, ડુંગળી બટાકાનું શાક અને રોટલી. તો બપોરનું જમવા માટે આવી જાઓ, તો આપણે સાથે જમીએ. તો તમે બપોરે શું ખાધું તે કમેન્ટમાં કરો, અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે તમે આ વિડીયોને પ્યાર વધારે આપશો.